કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતના પ્રકરણ બાર બીજ પદાવલી વિશે સમજીશું તેમાં આવેલ એકમ સજાતીય પદોની બાદબાકી વિશે આપણે ભણીએ સજાતીય પદો અને બીજાતીય પદો વિશે આપણે ભણી ગયા અહીં આપણે સજાતીય પદોની બાદબાકી વિશે ભણવાનું છે તો તે માટે કેટલાક સજાતીય પદો લઈને તેની બાદબાકી કરતા શીખીએ તો આપણે કેટલાક સજાતીય પદો લઈ તેના ઉદાહરણ દ્વારા સજાતીય પદોની બાદબાકી કરતાં શીખીએ ઉદાહરણ પહેલું સાત એન અને ચાર એનની બાદબાકી કરો તો બાદબાકી કરવાની છે તો તે માટે આપણે બંને પદોની વચ્ચે બાદબાકીનું નિશાન મૂકવું પડે તે માટે આપણું પદ બને છે સાત એન ઓછા ચાર એન એન ઓછા એનમાં એન સામાન્ય હોય છે તે માટે આપણે તેને અલગ રીતે દર્શાવીએ માટે આપણું નવું પદ બને છે 7n બરાબર સાત ગુણ્યા એન ઓછા ચારેન બરાબર ચાર ગુણ્યા એન અહીં બંને પદમાં એન સામાન્ય હોય છે તેથી એનને આપણે અલગ દર્શાવીએ તે માટે આપણું નવું પદ બનશે સાત ઓછા ચાર એન અહીં સાત અને ચારની બાદ બાકી છે તેથી સાતમાંથી આપણે ચાર બાદ કરવા પડે તેથી સાતમાંથી ચાર બાદ કરતાં આપણને મળે છે ત્રણ તો નવ પદ આપણું બને છે ત્રણ ગુણ્યા એન અને તેને ભેગા દર્શાવવા હોય તો આપણે તેને ત્રણ ત્રણે રીતે દર્શાવીએ છીએ આપણે બીજું ઉદાહરણ લઈએ તો અહીં અગિયાર એ અને પાંચ એ બીની બાદબાકી કરો તો અગિયાર બી અને પાંચ એ બાદબાકી કરવા માટે આપણે પ્રથમ તેને બાદ બાકી સ્વરૂપે દર્શાવવા પડે તે માટે અગિયાર એ ઓછા પાંચે અહીં અગિયાર એબી અને પાંચે બીને આપણે અવયવ સ્વરૂપે દર્શાવીએ માટે અગિયાર એ બી બરાબર અગિયાર ગુણ્યા એ બી અને પાંચે બી બરાબર પાંચ એ બી માટે આપણું નવું પદ બને છે અગિયાર